बात करिए गीर सोमनाथ जिला में चौमा की चालू सीजन में सतत भारे वरसाद खाबकी रो पगले सोमनाथ भावनगर नेशनल हाईवे पर मोटा खाड़ा पड़ गया। आ खाड़ाओं में पटकाई ने एक ट्रक बंद पड़ता 8 किलोमीटर लांबो ट्राफिक जाम सर्जायो तो सरस्वती नदी पुल पर 2 फूट मोटा खाड़ा में खानगी बस पड़ गई थी बंद जेना पगले प्राची थी गोरखमढ़ी सुधी वाहनों की लांबी कतार लागी। जिला ट्राफिक पुलिस तेमज सूत्रापाड़ा पुलिस स्थल पर पहुंची ट्राफिक जाम हलवो करो। नेशनल हाईवे ऑथोरिटी अधिकारियों की बेदरकारी कारण स्थानिको हालाकी भोगवी पड़ी। गीर सोमनाथ जिलाना मोटा भागना जे मार्गो छे अति बिस्मार थया छे। तंत्र जाने निद्राधीन स्थिति में होय तेवुं स्थानिको मानी रह्या छे। हुं आपने बतावा मांगीश आ छे सोमनाथ भावनगर नेशनल हाईवे जे वहेली सवार थी 4 वाग्या थी संपूर्ण ट्राफिक जाम छे। पोलीस विभाग द्वारा आ रस्ता ने क्लियर करावाना प्रयासो कराई रह्या छे। गई काले रात्रिना 10 वाग्यानी आसपास एक बस पुल नीचे फसायेली हती जेने काढ़ी अने ज्यां सुधी आ वहीवटी तंत्र ने पोलीस विभाग द्वारा मार्ग क्लियर करावे त्यां गई काले ज हुं बतावा मांगीश ज्यां खाडो छे ए खाडानी अंदर एक ट्रक फसायो हतो अने ट्रक फसावाने कारणे ओछामां ओछा बंने साइड 4 થી 5 કિલોમીટરનો જે ટ્રાફિક છે જામ થયો છે। આપણી સાથે છે એક સ્થાનિક જી હું આપને પૂછવા માંગીશ આ રસ્તો ક્યારથી કેવી રીતે બંધ થયો અને રસ્તા વિશે શું કહેશો? આ રસ્તો આમ તો ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી જ આ મેન ગણાતો સોમનાથ મથકથી સોમનાથ ભાવનગર હાઈવે મેન હાઈવે છે જે પ્રજાને કોઈ બીજો આના સિવાય કોઈ રસ્તો જ નથી। આ મેન માર્ગ છે પણ આમાં કોણ જાણે કોની કસાશ છે, પ્રશાસનની કસાશ છે કે રસ્તા ભ્રષ્ટાચારની કસાશ છે કોઈ નક્કી નથી થતું કે આ રસ્તા બંને છે ને વખતો વખત આવા ખાડા અને વખતો વખત માની લો કે વાહનવાળાને પરેશાન અને યાત્રિકોને અને પરિવહનના સાધનોને પણ વખતો વખત પરેશાન છે। અને ગઈકાલથી રાતના 9-10 વાગ્યાની આજુબાજુ આ એક ટ્રકની અંદર આ ખાડામાં ખાબકતા એના કંઈક પેરપાટ તૂટતા લોકડાઉન ભાઈ ડાઉન થઈ ગઈ બ્રેક ડાઉન થવાથી આ બંને બાજુ ટ્રાફિક અહીંથી છે ટ્રાંચી સુધી અને આમ ગોરખમઢી આગળ 2 બાજુ 3-3 કિલોમીટર ટ્રાફિક જામ થયેલ છે। અત્યારે પોલીસ તંત્ર અને પોલીસ તંત્રની જહેમત બાદ આજે આ રસ્તો થોડે થોડે ધીરે ધીરે ખુલ્લો કરવામાં આવેલ છે અને પોલીસ તંત્ર સ્થાનિકોની વાત માનીએ તો આ રસ્તો હાલ ટૂંક સમયમાં ખુલે એવી શક્યતાઓ નથી। પોલીસ વિભાગ દ્વારા આ રસ્તો ક્લિયર થાય એવા પ્રયાસો કરી રહ્યા છે પરંતુ તંત્રનો એક પણ જવાબદાર અધિકારી કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના એક ખાડો બુરવા માટે કે આ રસ્તાની મરમત માટે એક પણ વ્યક્તિ અહીંયા આવી નથી। યોગેશ જોશી, TV9, ગીર સોમનાથ।